જુઓ છો? હે, તો તમને વિડિયો જોવાની મજા આવે છે? અરે વાહ, તો મને કહો કે આપણે લાસ્ટ પીરિયડમાં આપણે શું ભણી ગયા? કોણ કહેશે? ચલો 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 યાદ કરો. હા, ચિત્રની સરખામણી, બરાબર. મજા આવે છે ને? તો ચલો હવે મને કહો કે તમે ટીવી પર કયા કયા કાર્ટૂન જુઓ છો? કોણ કહેશે? જલ્દી જલ્દી યાદ કરો. બોલો તમે. ઓ, છોટા ભીમ, વાહ. બીજું ડોરેમોન, વાવ. પછી બીજા કયા કાર્ટૂન જુઓ છો? પિકાચુ, ઓ. અને બીજા મોટું ઓર પટલું, વાવ. આ બધા તમારા ફેવરિટ કાર્ટૂન છે, બહુ મજા આવે છે હે ને જોવાની. ઓકે ફ્રેન્ડ્સ, તો આજે આપણે બીજા ચિત્રની પણ સરખામણી કરીએ. તમારે કરવી છે ને? તો થઈ જાઓ તૈયાર. મિત્રો, તમને આ ચિત્રમાં કોણ દેખાય છે કહો જોઈએ. હા, કૂતરો, બરાબર ને? એક સાચુકલું ચિત્ર છે અને બીજો કાર્ટૂન ચિત્ર છે. હવે મને કહો કે બંને ચિત્રમાં સરખું શું દેખાય છે? હા, બંનેની આંખો બે છે, બંનેની એક એક જીભ છે, બંનેના ચાર પગ છે, અને બંનેને એક એક પૂંછડી છે, અને બંનેને બે બે કાન છે, બરાબર ને? તો હવે આ ચિત્રમાં જુદું શું લાગે છે? આ ચિત્રમાં જુદું એ છે કે કાર્ટૂન ચિત્રની આંખો મોટી છે, એટલે તે ચિત્ર ફની લાગે છે, જેમાં તેના હાવભાવ દેખાય છે, બરાબર ને? મિત્રો, આ બીજું ચિત્ર કોનું છે? તમે બધા તેને ઓળખો જ છો, જે જમરૂખ મરચા ખાય છે, મીઠું મીઠું બોલે છે. તો કહો કોણ? હા, પોપટભાઈ, બરાબર ને? આ પોપટભાઈનું ચિત્ર પણ એવું જ છે, એક સાચોકલો પોપટ અને બીજો કાર્ટૂન પોપટ. તો કહો જોઈએ તમને કયો પોપટ વધુ ગમે છે? હા હા, બોલો. હા, મને તો સાચોકલો પોપટ બહુ ગમે છે, કેમ કે તે રંગબેરંગી છે, બરાબર ને? હવે મને કહો કે આ બંને ચિત્રમાં સરખું શું છે? હા, પોપટભાઈને એક એક ચાંચ, બે બે આંખ અને બે બે પગ છે, બરાબર ને? તો એમ કહો કે બંને ચિત્રમાં જુદું શું છે? હવે તો તમે બધા ઓળખી જ ગયા હશો, બરાબર ને? સાચુકલું ચિત્ર છે તેમાં પોપટભાઈની ચાંચ નાની છે, જ્યારે કાર્ટૂન ચિત્રમાં પોપટભાઈની ચાંચ મોટી છે અને તેની આંખ પણ મોટી છે, બરાબર ને? તો ફ્રેન્ડ્સ, ચિત્રની સરખામણી કરવાની મજા આવી ને? આવી જ મજા આપણે હજી પણ કરવાની છે, કરવી છે ને? ચલો હવે મને કહો કે આપણે એક અભિનય ગીત ગાયું હતું, મને યાદ છે. કઈ ઢોલ વગાડ્યો હતો, બીન વગાડી હતી, તો એ ગીત તમને યાદ છે? યાદ કરો જોઈએ. કયું ગીત હતું? કોણ કહેશે? અરે વાહ, તમને તો બધાને જ ખબર છે, તમે તો ખૂબ હોશિયાર. ઊં બીન વાગી, બરાબર ને? તો આજે આપણે એવું જ એક બીજું અભિનય ગીત ગાવાનું છે, તમારે ગાવું છે? તો પહેલા હું એક એક્શન કરીશ, તમારે મને કહેવાનું છે કે હું શું કરું છું, પછી આપણે એ અભિનય ગીત ગાશું, બરાબર છે? તો તમે ધ્યાનથી જોજો હું કઈ એક્શન કરું છું, બરાબર? બધાને આવડે છે, ચલો જોઈએ. વગાડો તો તમારા બે હાથથી ચપટી.
અરે વાહ, તમે તો ખૂબ સરસ ચપટી વગાડો છો. તો આવો જ એક તમારો નાનો ફ્રેન્ડ જેને ચપટી વગાડતા આવડી ગઈ છે, તો એવું એક આપણે અભિનય ગીત ગાઈશું. તમે બધા રેડી છો ને? તો તમે પણ મારી સાથે ગીત ગાજો. તો થઈ ગયા તૈયાર? રેડી, 1 2 3 સ્ટાર્ટ. બામની ચપટી વગાડતા આવડી ગઈ, બામની ચપટી વગાડતા આવડી ગઈ. મારી ચપટી વાગે છે પટ પટ પટ, જાણે ફૂટે બંદૂકડી ફટ ફટ ફટ. પેલી બિલ્લી ભાગે છે ઝટ ઝટ ઝટ, પેલી બિલ્લી ભાગે છે ઝટ ઝટ ઝટ. બામની બિલ્લી ભગાડતા આવડી ગઈ, બામની ચપટી વગાડતા આવડી ગઈ. તું કપડા ધોવે ભલે ધપ ધપ ધપ, હું પાણીમાં નહીં કરું છપ છપ છપ. મારી ચપટી ભીંજાય જાય ડપ ડપ ડપ, મારી ચપટી ભીંજાય જાય ડપ ડપ ડપ. બામને મુન્ની રમાડતા આવડી ગઈ, બામને ચપટી વગાડતા આવડી ગઈ, બામને ચપટી વગાડતા આવડી ગઈ. તો ફ્રેન્ડ્સ, મજા આવી ને અભિનય ગીત કરવાની? આજ અભિનય ગીત તમે તમારા મમ્મી સાથે કરજો, બરાબર? બાળકો, આ ચિત્રને ધ્યાનથી જુઓ અને કહો કે આ ચિત્રમાં શું દેખાય છે. હા બોલો. હા, જંગલી પ્રાણીઓ. બીજું શું દેખાય છે? ઝાડ. હા, બીજું સૂરજ. અરે વાહ, તમે તો ખૂબ હોશિયાર છો ને. બીજું પણ કંઈક દેખાય છે, ધ્યાનથી જુઓ. હા, બધા પ્રાણીઓ ખૂબ ખુશ દેખાય છે અને બધા એક સાથે મળીને કંઈક ચર્ચા કરી રહ્યા લાગે છે, બરાબર ને? તો ચાલો આપણે ચિત્રને વાર્તા દ્વારા જોઈએ. એક જંગલ હતું, તેમાં ઘણા બધા ઝાડ હતા. તે જંગલમાં પ્રાણીઓ રહેતા હતા. ઘણા સમય પછી જંગલમાં સૂરજ દેખાયો, તેથી બધા પ્રાણીઓ ખૂબ ખુશ હતા. તેઓએ એક સભા કરી. વાંદરાભાઈ પણ ખૂબ ખુશ થયા. તેમને થયું કે આજે તો સૂરજ દેખાયો છે, એટલે આજે જંગલમાં જ્યાં જુઓ ત્યાં અજવાળું જ છે. તો ચાલો આજે આપણે બધા નવી નવી રમતો રમીએ અને ખૂબ મજા કરીએ. સિંહ કહે, ચાલો આપણે સંતા કુકડી રમીએ. આ સાંભળીને હાથી બોલ્યો, ના રે ના, મારું શરીર તો ખૂબ મોટું છે, મારા માટે સંતાવાની કોઈ જગ્યા જ નથી, એટલે હું આઉટ જ થઈ જઈશ. આ સાંભળીને વાંદરાભાઈ બોલ્યા, તો ચાલો આપણે કૂદકા મારવાની હરીફાઈ રાખીએ. ફરી હાથી બોલ્યો, ના રે ના, મારા પગ તો જાડા અને નાના છે, મારાથી તો કૂદકા પણ ના મરાય. આ સાંભળીને જિરાફ બોલ્યો, ચાલો તો આપણે પકડદાવ રમીએ. હાથી ફરીથી બોલ્યો, ના 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 ના, હું તો ખૂબ જાડો, મારાથી તો દોડાય પણ નહીં. આ સાંભળીને ઝીબ્રાભાઈ બોલ્યા, અરે હાથી, તું તો મોદુરામ જ રહ્યો, તને તો કંઈ જ નથી ફાવતું, આમને આમ કરશે તો તું એકલો જ રહેશે, માટે થોડો એડજસ્ટ કરતા શીખ. તો ફ્રેન્ડ્સ, તમારી સાથે આજે મને ખૂબ મજા આવી અભિનય ગીત કરવાની અને ચિત્રની સરખામણી કરવાની અને આપણે વાર્તા પણ કરી.
બરાબર ને? તો હવે હું તમને એક નાનકડું હોમવર્ક આપું છું, બરાબર? તેમાં એક સરસ ચિત્ર હશે, તેના પરથી તમારે જાતે વાર્તા બનાવવાની છે અને તમારા મમ્મી અથવા તમારા બહેન કે ભાઈને કહેવાની છે. કરશો ને? ખૂબ મજા આવશે. ફરી મળીશું. બાય.